કે છે ને રોજ સવારે થોડી ચાલો અને વધારે ચાલો. શું સમજો વ્રજ? યસ, ઊંધું કર્યું પણ તે થોડું ચાલો ને વધારે ચાલો તે આવું કરી નાખ્યું. મેં કીધું પેલા થોડી ચાલો પછી વધારે, તે મને પેલા આમ કર્યું પછી આમ કર્યું. આ ગુજરાતી મીડિયમ ના પ્રોબ્લેમ. આ એ કોન્વેન્ટ વાળા ગુજરાતી ન ભણે ને કોન્વેન્ટ આવા ઊંધા અર્થ કરી નાખે. મેં કીધું થોડી ચાલો વધારે ચાલો, મને કે થોડી ચાલો. ફર્સ્ટ એન્ડ લાસ્ટ એ ટુ ઝેડ તમે મને પૂછો કે અમારે બોન્ડિંગ કઈ રીતે રાખવું, તો એ ટુ ઝેડ માં મારી પાસે એક જ વર્ડ છે, લેટ ગો. કોણ સાચા કોણ ખોટા બધું બાજુ પર. એક લોકર હોય છે ને લોકર બેંકમાં, એમાં તમે રૂપીસ પણ મૂકી શકો, ડોલર પણ મૂકી શકો, યાન પણ મૂકી શકો, પેન પણ મૂકી શકો, ફ્રાંક ફ્રાંસનો શું હોય ફ્રાંક ફ્રાંક પણ મૂકી શકો. આખી દુનિયાનું બધું ચલણ એક લોકરમાં મૂકો છો, સચવાય છે કે નથી સચવાતું? એક ઝાડ ઉપર બધા ફ્રૂટ્સ ના આવે, પણ એક થેલીની અંદર બધા ફ્રૂટ્સ રહી શકે કે ના રહી શકે? હા, એની અંદર નારિયેળ પણ આવે, મોસંબી પણ આવે, સંતરા પણ આવે, ચીકુ પણ આવે, પેરું પણ આવે, બધા એક થેલીની અંદર સચવાઈ શકે કે ના સચવાઈ શકે? એક આ બુક છે એની અંદર બધા ફરમા બાઇન્ડિંગ થઈ ગયા છે કે નથી થયા? થાય કે ન થાય? બધા જ ફરમા બાઇન્ડિંગ એક બુકમાં થયા પછી પરસ્પર એક સાથે રહી શકે કે નથી રહી શકતા? એક આકાશમાં કેટલા બધા તારા રહે છે કે નથી રહેતા? હા, લડે છે ઝઘડે છે કોઈ તારા? તારો ખરે છે લડીને કે ઝઘડીને? નથી ખરતો. એની સ્થિતિ પૂરી થાય એટલે કદાચ ખરતો હશે. મારે એમ કેવું છે, એક લોકરમાં બધું ચલણ રહી શકે, એક થેલીમાં બધા ફ્રૂટ્સ રહી શકે, એક આકાશમાં બધા તારા રહી શકે, એક નોટની અંદર બધા ફરમા રહી શકે, એક ઘરમાં તમે બધા સંપીને શાંતિથી રહી ન શકો? જાપાનની અંદર આજથી 100 વર્ષ પહેલા એક મંત્રી થયો, એનું નામ હતું ઓચો શાન. જાપનીઝ નામ બધા આવા જો, યાંગ ફુંગ ચુંગ, ચાઇનીઝ જાપનીઝ કઈ ન આવડે. મને કેમ કીધો હતો કે જાપનીઝ ને ચાઇનીઝ ભાષા કેવી? મેં તું કેવી? મને કે એક ડબ્બો લેવાનો, એની અંદર અડધા ડબ્બા સુધી કાંકરી ભરવાની અને પછી આમ કરવાનું, જે અવાજ આવે એ બધું ચાઇનીઝ ને જાપનીઝ, કઈ સમજાય જ નહીં. ઓચો શાહ એના ઘરના મેમ્બર 90 મેમ્બર એક જ ઘરમાં રહેતા. રાજાને સમાચાર મળ્યા. રાજા કે છે મારે મંત્રીના ઘરે આવવું છે. અને રાજા એ મંત્રીના ઘરે આવે, ઓલો 90 વર્ષનો છે પોતે ડોહો, અને રાજા આવે એટલે થોડોક બેઠો થયો. બેઠા થયા પછી રાજા એને એટલું જ પૂછ્યું, આટલા બધાને તમે કઈ રીતના સાચવી શકો છો? એને કીધું, મોઢેથી નહીં કહું, લખીને કહીશ. મને એક લેટર પેડ આપો, એક પેન આપો. અને મંત્રીએ લખવાનું શરૂ કર્યું. એક પેજ, બે પેજ, ત્રણ પેજ, ધ્રુજતા હાથે લખતો જ ગયો, લખતો જ ગયો, લખતો જ ગયો. ત્રણ પાના આગળ પાછળ ભરીને પછી રાજાને આપ્યા. રાજાએ જોયું અને રાજા ચકિત થઈ ગયો. એકનો એક વર્ડ 100 વખત લખ્યો હતો મંત્રીએ, એકનો એક વર્ડ 3 પાનામાં 100 વખત લખ્યો હતો. અને એ વર્ડ કયો હતો ખબર છે? સહનશીલતા, સહિષ્ણુતા. અમે 90 મેમ્બર એકબીજાની સાથે હળી મળીને રહીએ છીએ કારણ કે અમે બધાએ એક મંત્ર આત્મસાત કર્યો છે જેનું નામ છે સહિષ્ણુતા. કોઈએ કોઈના માટે ફરિયાદ કરવાની. નેવું નહીં 900ની સાથે રહેવાય. જો આ મંત્ર આવડે તો બસ, સહન, લેટ ગો, ભૂલી જાઓ. શું આવે કહેવત? જાગ્યા ત્યારથી એ તમારી ભૂલ થાય ત્યારે હવે આ વખતે માફ કરી દો. અરે યાર, જાગ્યા ત્યારથી સવાર, બસ આવતીકાલથી. તમારા માટે નહીં, ગામ માટે જ, તમારા ઘરના મેમ્બર્સ માટે જ. એને ભૂલ કરી હોય ત્યારે બોલવાનું, જાગ્યા ત્યારથી સવાર. ચાલ, લેટ ગો, ભૂલી જાઓ. આવતીકાલથી નવી દિલ્હી નવો.
एज्युकेटेड बनो। नंबर वन सीए बनो और नंबर टू एमबीए बनो। सीए इज इक्वल टू एडवाइस, एमबीए इज इक्वल टू मोनोपोली इन